विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे लास्ट लेक्चर नी अंदर वन्य जीवोना संरक्षण माटेनी विविध योजनाओ भण्या। पछी आपणो टॉपिक हतो अभयारण्यो, राष्ट्रीय उद्यान, एनो आपणे अर्थ भण्या, एनुं उदाहरणनी समजूती आपी, एनी संख्या कीधी, अने लास्ट में आप अभ्यारण के राष्ट्रीय उद्यान नी अंदर जवाय के ना जवाय एना विषय नी समझ मेळवी। हवे आजे विद्यार्थी मित्रों, आजनो टॉपिक छे जैव आरक्षित क्षेत्र। कयो टॉपिक आप्यो छे? जैव आरक्षित क्षेत्र। तो अहींया विद्यार्थी मित्रों ध्यान आपजो, तेनी रचना एनो मतलब जैव आरक्षित क्षेत्र नी रचना आंतरराष्ट्रीय मापदंड अनुसार कराय छे। जेते क्षेत्रनी प्राकृतिक अने सांस्कृतिक विविधतानुं संरक्षण करवानो हेतु रहेलो छे। जैव आरक्षित क्षेत्रनो हेतु कयो छे? प्राकृतिक अने सांस्कृतिक विविधतानुं संरक्षण करवानो हेतु छे। आ क्षेत्रमां थती बधी वनस्पति, जीवजंतुओ, जमीन उपरांत वसता मानव समुदायोनी जीवनशैलीनुं एमां संरक्षण कराय छे। त्यां जैव वैविध्य बाबते संशोधन अने प्रशिक्षण माटेनी खास व्यवस्था ऊभी कराई छे। आ प्रकारे घोषित विस्तारोमां तमाम प्रकारनी मानवीय गतिविधि संपूर्णपणे प्रतिबंध होय। जुओ, जैव आरक्षित क्षेत्रनी अंदर मानवीना हरवा फरवा उपर संपूर्ण शुं छे? प्रतिबंध छे। आ क्षेत्रनो सरेराश विस्तार एकंदरे 5,000 ચોરસ કિમીથી પણ મોટો હોય છે। એના ઉદાહરણો આપ્યા છે, નીલગીરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય। ગુજરાતની અંદર કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણના હેતુસર 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, ઉદાહરણમાં ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 18, ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 1। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વ્યાખ્યા જોવો એવી સ્પષ્ટ થતી નથી, તો એટલું યાદ રાખવાનું કે અભયારણ્યમાં માત્ર વન્ય જીવોનું રક્ષણ થતું હતું, રાષ્ટ્રીય ઉદ્યાનમાં બેનું રક્ષણ થયું, વન્ય જીવો અને વનસ્પતિ। ચલો હવે જૈવ આરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યા આપી નથી હું બોલું છું કે જ્યાં વન્ય જીવો, વનસ્પતિ અને પ્રાકૃતિક તત્વોનું જ્યાં સ્થાનિક લોકો દ્વારા, વહીવટી અધિકારી દ્વારા રક્ષણ થતું હોય એવા વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, જૈવ આરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યા આપણે ફરી ધ્યાન આપજો, શું લખવાનું છે કે જ્યાં વનસ્પતિ, વન્ય જીવો અને પ્રાકૃતિક તત્વો આનું રક્ષણ થાય। કોના દ્વારા? સ્થાનિક લોકો દ્વારા, વહીવટી અધિકારી દ્વારા રક્ષણ થતું હોય એવા વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે। હવે એનું ઉદાહરણમાં વિદ્યાર્થી મિત્રો આ લખવાનું છે, ઉદાહરણોમાં કે નીલગીરી, સુંદરવન, પંચમઢી આ બધા શું કહેવાય? જૈવ આરક્ષિત ક્ષેત્રના ઉદાહરણ કહેવાય। નંબર 3માં આપણે એની સંખ્યા લખવાની છે, ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા 18 અને ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા 1। અહીંયા આપણે લખવાનું છે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર માનવીની ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। એનો મતલબ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર
માનવીના હરવા ફરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય, માનવી ના જઈ શકે તો પશુચરણ થવાનું નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે અર્ધ ભણ્યા, ઉદાહરણ ભણ્યા, એની સંખ્યા ભણ્યા, જવાય કે ના જવાય એવું ભણ્યા. તો ફરી એક વખત ધ્યાન આપજો, જૈવ આરક્ષિત ક્ષેત્ર તો લખવાનું કે જ્યાં વનસ્પતિ, વન્યજીવો અને પ્રાકૃતિક તત્વો સ્થાનિક લોકો દ્વારા, વહીવટી અધિકારીઓ દ્વારા રક્ષણ થાય એવા વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, ઉદાહરણ નીલગીરી, સુંદરવન, પંચમઢી, બે ત્રણ ઉદાહરણ લખવા. આગળ ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા 18 અને ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની સંખ્યા 1. એ સિવાય આપણે લખવાનું છે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર માનવીની ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને હવે ધ્યાન આપજો, વિકલ્પ છે ગુજરાતની અંદર કચ્છના રણની અંદર, બરાબર 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. તો નવું જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં ક્યારે શરૂ થયું? 2008માં. કઈ જગ્યાએ? કચ્છના રણમાં. તો વિદ્યાર્થી મિત્રો, એટલો તમને ખ્યાલ આવી ગયો કે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કે, તો આ ત્રણે ત્રણની વ્યાખ્યા આપણે લખવી પડે, ત્રણે ત્રણના ઉદાહરણ લખવા પડે, ત્રણે ત્રણની સંખ્યા લખવી પડે, અને લાસ્ટમાં આપણે ત્યાં જવાય કે ના જવાય આ રીતે લખવાથી ગમે ત્યારે તફાવત પૂછાય. અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, ગમે એનો તફાવત કે તો અર્થ, ઉદાહરણ, સંખ્યા અને જવાય કે ના જવાય એ રીતે આપણે તફાવત પૂર્ણ કરવો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ થોડુંક ધ્યાન આપજો. જુઓ અહીંયા લખ્યું છે વિકલ્પ, પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી, તાતી એટલે ખાસ જરૂરિયાત છે. આજની ખાસ જરૂરિયાત કઈ? તો પર્યાવરણ જોડે આપણે કેવો વ્યવહાર કરવાનો? મૈત્રીપૂર્ણ વ્યવહાર. મૈત્રીપૂર્ણ વ્યવહાર કોની જોડે કરવાનો? પર્યાવરણ સાથે કરવો, એ આજની ખાસ જરૂરિયાત. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરિચય જોઈશું હેણોતરો. આ હેણોતરો એક પ્રાણીનું નામ છે. તો ધ્યાન આપજો, આ પ્રાણી શુષ્ક, અર્ધ શુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ, ઘાસભૂમિ, રણ પ્રદેશ, અર્ધ રણ પ્રદેશમાં વસે છે. તો હેણોતરો નામનું પ્રાણી ક્યાંય જોવા મળે? તો શુષ્ક એટલે સૂકા, અર્ધ શુષ્ક એટલે કે અડધા સૂકા વિસ્તારોમાં, ખારયુક્ત જંગલ, ઘાસભૂમિ, રણ પ્રદેશ, અર્ધરણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં, બન્ની, કચ્છનો વિસ્તારનું નામ બન્ની, નારાયણ સરોવર ત્યાં અભયારણ્યમાં આની વસ્તી છે. હેણોતરો ક્યાં ક્યાં જોવા મળે? તો ગુજરાતની અંદર કચ્છના જિલ્લામાં, નાના અને મોટા રણમાં, કચ્છના બન્ની વિસ્તારમાં, નારાયણ સરોવર અભયારણ્યમાં આની વસ્તી છે. હવે ધ્યાન આપજો એની વિશેષતા, શિયાળથી થોડુંક ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું, ઊંચા કાનથી ઓળખી શકાય. તો આ આ પ્રાણી કેવું છે? શિયાળથી થોડુંક ઊંચું છે, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી એને ઓળખી શકાય. નાના કદના પક્ષીઓ, પ્રાણીઓનો તે શિકાર કરે છે. અને આ વિકલ્પમાં પૂછાશે પદ ચિહ્નો, પદ એટલે પગના ચિહ્નો ઉપરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય, બરાબર? પદ ચિહ્નો પરથી કોની ઉપસ્થિતિ જાણી શકાય? હેણોતરો. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કનો ટોપિક થયો હેણોતરો. આ નામનું પ્રાણી ક્યાં જોવા મળે? શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં, ખારયુક્ત જંગલમાં, ઘાસભૂમિ, રણ પ્રદેશ, અર્ધરણ પ્રદેશમાં જોવા મળે છે.
ગુજરાતમાં કયા સ્થળે જોવા મળે? તો ગુજરાતમાં હેણોત્તરો, કચ્છના કચ્છની અંદર કચ્છનું નાનું રણ, મોટું રણ, કચ્છનો વિસ્તાર છે એનું નામ બન્ની વિસ્તાર, નારાયણ સરોવર, ત્યાં હેણોત્તરોની વસ્તી જોવા મળે. એની વિશેષતા, હેણોત્તરો કેવું લાગે? તો શિયાળથી થોડુંક ઊંચું, ભરાવદર, ગોળ મોઢું, ઊંચા કાનથી આપણે એને ઓળખી શકાય. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે. અને પદચિહ્નો પરથી કોની ઉપસ્થિતિ જાણી શકાય? તો પગના નિશાની ઉપરથી આપણે હેણોત્તરો એના વિશે જાણી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેણોત્તરોનો પરિચય મેળવ્યો, જૈવારક્ષી ક્ષેત્રની માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હવે પાઠનો છેલ્લો પોઈન્ટ છે ડુંગાંગ. ટોપિક કયો છે? ડુંગાંગ. તો આ એક વિશિષ્ટ જળચર છે. જળચર એટલે પાણીમાં રહેતું જીવ. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં હાલમાં અત્યંત જૂથ સંખ્યામાં જોવા મળે છે, એટલે કે વધુ જોવા મળે. તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. એનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ વનસ્પતિ છે. તે જળચરોનો આહાર પણ કરે છે. તે માંસ, તેની ચરબીમાંથી તેલ મેળવવા, તે શિકાર ખૂબ કરવામાં આવે છે. ડુંગાંગ એ ગુજરાતના અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર કિનારે જોવા મળતા હતા. આજે તે જ્વલ્લેજનો મતલબ ભાગ્ય જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, ડુંગાંગ તો જળચર પ્રાણી કે બરાબર પાણીમાં રહેતો જીવ કે, તો કયું છે? ડુંગાંગ. ક્યાં જોવા મળે? તો ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે, એનો મતલબ કચ્છના અખાતમાં આની સંખ્યા વધુ જોવા મળે, જૂજ એટલે વધુ જોવા મળે. એ સિવાય આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે, ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે. ડુંગાંગનો ખોરાક કયો? તો સમુદ્રની અંદર જે ઘાસ ઉગે તે વનસ્પતિ અને નાના નાના જળચરોનો આહાર તરીકે, આહાર એટલે ખોરાક તરીકે ઉપયોગ કરે. તેના માંસ, તેની ચરબીમાંથી તેલ મેળવવામાં આવે છે. વિકલ્પ પૂછાય કોના માંસ અને ચરબીમાંથી તેલ મેળવવામાં આવે? તો ડુંગાંગ. એટલા માટે ડુંગાંગનો શિકાર પણ કરવામાં આવે છે. ડુંગાંગ એ ગુજરાતમાં ખાસ કરીને કઈ જગ્યાએ? સૌરાષ્ટ્ર કિનારે જોવા મળે છે. પહેલાં ત્યાં વધુ જોવા મળતા, આજે ત્યાં જ્વલ્લેજ એટલે કે ભાગ્ય જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નની અંદર આપણે વિકલ્પો અહીં આપેલા છે. તો ચોપડાની અંદર ત્રણ વિકલ્પ અહીંયા અને બીજા બરાબર એ રીતે આપણે ચોપડાની અંદર પાઠ કમ્પ્લીટ કરવાનો અને વિકલ્પ છેલ્લે નોંધ કરવાના. ઓકે, ખ્યાલ આવી ગયો. આજે આપણે નવમો પાઠ કમ્પ્લીટ કર્યો અને હવે આપણે અર્થશાસ્ત્રની અંદર 16મો પાઠ ચલાવવા તરફ જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 16મો પાઠ, આનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. 16મા પાઠનું નામ શું? આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આ પાઠ ટોટલ 4 ગુણમાં પૂછાશે. એમાં એક હેતુલક્ષી પ્રશ્ન, હેતુલક્ષીની અંદર ખાલી જગ્યા, એક બે વાક્યમાં ઉત્તર, જોડકા બરાબર એ રીતે હેતુલક્ષીમાં પૂછી શકાય. અને 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. એટલે ટોટલ પાઠ કેટલા માર્કમાં પૂછાશે? 4 માર્ક્સમાં. ચલો, પાઠ 16નું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન આપજો, ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણી સરકારે
આયોજનનો માર્ગનો સ્વીકાર કર્યો. પ્રશ્ન પૂછાશે કે ભારત દેશ ક્યારે આઝાદ થયો, તો 1947માં. ઝડપી આર્થિક વિકાસ માટે સરકારે કયો માર્ગ અપનાવ્યો, આયોજનનો માર્ગ અપનાવ્યો. એટલે પ્રશ્ન છે ભારતે આયોજન ક્યારે અપનાવ્યું, તો 1 એપ્રિલ 1951 રોજ. ચાલો, એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું કાર્ય હાથ ધરાયું. આ માટે અહીંયા 2 રાઉન્ડ મારવાના છે, એક નાણાકીય નીતિ, બીજું રાજકોષીય નીતિ. આ બંનેની વ્યાખ્યા આ જ ચેપ્ટરમાં ભણીશું. કઈ 2 નીતિ આપી? નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિઓની સમયે સમયે જાહેરાતો કરવામાં આવી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં આપણને સફળતા મળી નહીં. એટલે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. અને લખવાનું 1991માં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એ માટે આર્થિક સુધારા અમલમાં મૂક્યા. અને સુધારાના 3 નામ છે, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ. તો પ્રસ્તાવનામાંથી વિદ્યાર્થી મિત્રો કદાચ 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન. પહેલો ટોપિક આપણો એ છે, ભારતને આર્થિક સુધારા કરવાની કેમ ફરજ પડી? તો પહેલા પ્રશ્નનું નામ શું? ભારતને નવા આર્થિક સુધારા કરવાની ફરજ કેમ પડી? તો પહેલો પ્રશ્ન, આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો? 1947માં. દેશમાં ઝડપી વિકાસ સાધવા માટે ભારત સરકારે કયો માર્ગ અપનાવ્યો, આયોજનનો સ્વીકાર કર્યો, અને આયોજન દ્વારા, બરાબર, આ યોજના દ્વારા આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું ધ્યેય સ્વીકાર્યું. દેશમાં કયા 3 સુધારા કર્યા? નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, આવા ફેરફારો કર્યા, બરાબર. પણ આપણને પૂરતા પ્રમાણમાં સફળતા મળી નહીં. એટલે સરકારે નિષ્ફળતાના કારણોની, બરાબર, એ ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા માટે અને આર્થિક નીતિને નવો ઓપ આપવા માટે સરકારે 1991માં આર્થિક નીતિ કે આર્થિક સુધારા કે એ અમલમાં મૂકવામાં આવ્યા. હવે પ્રશ્ન છે, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષમાં થયા? તો 1991માં. આર્થિક સુધારા કેટલા થયા? તો 3 થયા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદારીકરણ વિશે થોડો ઘણો પરિચય મેળવશું. તો આપણી ટૂંકનદનું નામ છે આર્થિક ઉદારીકરણ. એટલે આખી ટૂંકનદ 3 માર્કની છે, પણ 1 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછાશે, એટલે અર્થ કરીને ટીક કરજો. ચલો, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો નિયંત્રણોમાં ક્રમશ ઘટાડો કરે, તેના વિકાસને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદારીકરણની નીતિની વ્યાખ્યા શું આપી? સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, એનો મતલબ સરકાર ઉદ્યોગો દ્વારા કોના ઉપર? ખાનગી ક્ષેત્ર ઉપર શું કરે? અંકુશો નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરે, ખાનગી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરે. આવી નીતિને આપણે ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એ ના લખવીએ તો હું બોલું એ પ્રમાણે પણ લખાય, સરકારના અંકુશો નિયંત્રણો ક્રમશઃ ઘટાડીને. ખાનગી ક્ષેત્રનો મતલબ બજાર તંત્ર દ્વારા નિર્ણયો લેવાની પ્રક્રિયા, આને ઉદારીકરણની નીતિ
तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों फरी ध्यान आपजो, उदारीकरणनी नीति कोने कहेवाय? तो सरकारना अंकुशो, सरकारना अंकुशो अने नियंत्रणो क्रमश शुं करवामां आवे? घटाडो करवामां आवे। अने खानगी क्षेत्र द्वारा आर्थिक निर्णयो लेवानी प्रक्रिया एने उदारीकरणनी नीति तरीके ओळखवामां आवे छे। हवे विद्यार्थी मित्रों उदारीकरणनो अमल केवी रीते थयो भारतमां? उदारीकरणनो भारतमां अमल केवी रीते करवामां आव्यो? तो ध्यान आपजो, 18 उद्योगो जाहेर साहस, साहस एटले क्षेत्र, 18 उद्योगो जाहेर क्षेत्र माटे शुं कर्या था? अनामत राख्या था। ते सिवायना अन्य उद्योगोने परवाना पद्धति नाबूद करवामां आवी। जो उदारीकरण पहला सरकार जोड़े केटला उद्योग अनामत हता? 18 बराबर। अने बाकीना उद्योग स्थापवा माटे सरकारे परवाना पद्धति, एनो मतलब उद्योग स्थापवा माटे जे मंजूरी लेवी पड़ती ए नाबूद करवामां आवी। हवे अहीं ध्यान आपवानुं छे, रेलवे अणुक्षेत्र संरक्षण सिवायना तमाम क्षेत्रों खानगी क्षेत्र माटे खुला मुकवामां आव्या। तो अहीं केटला उद्योग अनामत हता? 18। हवे सरकारे कोनी मंजूरी लेवानुं राख्युं अथवा सरकारे पोताना जोड़े कया कया उद्योग राख्या? तो रेलवे अणुक्षेत्र संरक्षण आ त्रण उद्योग सिवाय तमाम क्षेत्रों खानगी माटे खुला मुक्या। उद्योगों माटेनी फरजियात नोंधणी प्रथा रद्द करवामां आवी। उद्योगों स्थापवा होय तो फरजियात नोंधणी करवी पड़ती, पण उदारीकरणना लीधे सरकारे नोंधणी प्रथा शुं करी? रद्द करी। प्रदूषण न फैलाय, पर्यावरण माटे जोखमी न होय एवा उद्योग स्थापवा माटे केन्द्र सरकारनी मंजूरी मेळवानी जोगवाई पण रद्द करवामां आवी। तो जुओ, प्रदूषण पण न फैलाय, पर्यावरण माटे जोखम पण न होय एवा उद्योग स्थापवा माटे केन्द्र सरकारनी मंजूरी मेळवानी जोगवाई शुं करी? रद्द करी। आ चारे चार अमलनी अंदर सरकारना नियंत्रणो ओछा कर्या। तो जोई लो, सरकार जोड़े केटला उद्योग अनामत हता? 18। 18 सिवायना तमाम उद्योगने परवाना पद्धति, परवाना एटले रजामांथी मुक्ति आपी। कया उद्योगने रजा लेवानुं राख्युं? रेलवे अणुक्षेत्र संरक्षण आ सिवाय आ त्रणने सरकार जोड़े जता रहे, बाकीना तमाम खानगी क्षेत्र माटे उद्योग खुला मुकवामां आवे। उद्योगों माटेनी फरजियात नोंधणी प्रथा हती ए रद्द करवामां आवी। प्रदूषण न फैलाय, पर्यावरण माटे जोखमी न होय એવા ઉદ્યોગ સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જે જોગવાઈ હતી એ રદ કરવામાં આવી। હવે વિદ્યાર્થી મિત્રો તમને પૂછાશે, ઉદારીકરણના લાભ? તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી અહીંયા ભાર આપવાનો, ઉત્પાદનમાં વધારો થયો। તો આટલું આખું વાક્ય લખવાની જરૂર નથી, ઉદારીકરણના લીધે શું થયું? ઉત્પાદનમાં વધારો થયો। બીજું, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વેપારને બળ મળવાનું શરૂ થયું। એનો મતલબ વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ। એટલે આપણે બીજા નંબરમાં એટલું લખવાનું, ઉદારીકરણના લીધે વિદેશ વેપારમાં શું થયો? વધારો થયો। વિદેશ વેપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થયો। વિદેશી હુંડિયામણ એટલે વિદેશી નાણું, એમાં વધારો થયો। ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડો, આંતરમાળખાકીય સગવડના નામ આપ્યા છે, રેલવે, રસ્તા, શિક્ષણ, વીજળી, આમાં વધારો થયો। તો વિદ્યાર્થી મિત્રો બે ગુણના પ્રશ્નમાં પૂછાય તો આપણે પાછળના ચાર મુદ્દા લખવા। ચલો, ટોપિકનું નામ શું છે? ઉદારીકરણના લાભ। તો પહેલું, ઉદારીકરણના લીધે ઉદ્યોગોના ઉત્પાદનમાં વધારો થયો। ઉદારીકરણના લીધે વિદેશ વેપારમાં પણ વૃદ્ધિ એટલે વધારો થયો।
विदेश व्यापार वधवाथी विदेशी हुंडियामणना प्रमाणमां वधारो थयो। उदारीकरणना लीधे आंतरमाळखाकीय सगवडो एटले के रेलवे, रस्ता, शिक्षण, वीजळी आमां पण वधारो थयो। हवे विद्यार्थी मित्रों आगळ आपणे भणीशुं उदारीकरणना गैरलाभ। गैरलाभना बीजा शब्दमां मर्यादाओ कहेवाय। तो ध्यान आपो, बे गुणना प्रश्नमां पूछाय, खानगी क्षेत्र परना अंकुशो घटवा छता इजाराशाहीना वलणोमां घटाडो थई शक्यो नथी। उदारीकरणना गैरलाभमां शुं कीधुं, खानगी क्षेत्र उपरना अंकुशो घट्या પણ ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં। ઇજારાશાહી એટલે બજારમાં વસ્તુ એક જ વેચવાવાળો અને એક જ બનાવવાવાળો, એમાં કોઈ ઘટાડો થયો નહીં। માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપવાથી ઉદારીકરણનું વધારે મહત્વ ઉદ્યોગો ઉપર આપ્યું, જેના કારણે ભારત કૃષિ ક્ષેત્રના વિકાસમાં કેવો રહી ગયો, પાછળ રહી ગયો। અહીંયા ધ્યાન આપવાનું છે, ઉદારીકરણથી આવકની અસમાનતામાં વધારો થયો। ઉદારીકરણથી આવકની અસમાનતામાં વધારો થયો। આયાત વધવાથી નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો। તો વિદ્યાર્થી મિત્રો ફરી ધ્યાન આપજો, ઉદારીકરણના ગેરલાભ, તો પહેલું ખાનગી ક્ષેત્ર ઉપર અંકુશ ઘટ્યા પણ ઇજારાશાહીના વલણોમાં ના ખબર પડે તો ઇજારાશાહીના દૂષણમાં ઘટાડો થઈ શક્યો નથી। ઉદારીકરણમાં માત્ર ઉદ્યોગો ઉપર જ વધુ ધ્યાન આપ્યું, જેના લીધે ભારત કયા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે પાછળ રહી ગયો। ઉદારીકરણથી શું થયું, આવકની અસમાનતામાં વધારો થયો। આયાત વધવાથી નિકાસ ઘટવાથી દેશના વિદેશી દેવામાં શું થયો, વધારો થયો। તો વિદ્યાર્થી મિત્રો આખી ટૂંકનદની અંદર ધ્યાન આપજો, ટૂંકનદનું નામ છે ઉદારીકરણ। આપણે કીધીતીય વ્યાખ્યા લખવાની છે, સરકારના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરવામાં આવે અને ખાનગી ક્ષેત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે એવી પ્રક્રિયાને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે। આર્થિક ઉદારીકરણની ટૂંકનદમાં પહેલાં આપણે ઉદારીકરણની વ્યાખ્યા લખવાની, બીજા ટૉપિકમાં ઉદારીકરણનો અમલ, અમલમાં લખવાનું જાહેર ક્ષેત્ર માટે ઉદારીકરણ પહેલાં, જાહેર ક્ષેત્ર એટલે સરકાર, સાહસ એટલે ઉદ્યોગ, તો સરકાર જોડે પહેલાં કેટલા ઉદ્યોગ હતા, 18, એમાં બરાબર એની જગ્યાએ હવે એ સિવાયના તમામ ઉદ્યોગને પરવાનામાંથી શું કરી, નાબૂદ કરી। હવે કયા ઉદ્યોગને પરવાનગી લેવાનું રાખ્યું, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ ત્રણ જ, એ સિવાયના તમામ ખાનગી ક્ષેત્રો, તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા। ઉદ્યોગો સ્થાપવા માટે ફરજિયાત શું કરવી પડતી, નોંધણી કરવી પડતી, એ નોંધણી પ્રથા રદ કરી। પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણ માટે જોખમી ન હોય એવા ઉદ્યોગ સ્થાપવા કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી। જે ઉદ્યોગ પ્રદૂષણ ન ફેલાવે, પર્યાવરણ માટે જોખમી ન હોય આવા ઉદ્યોગ સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડતી, એ જોગવાઈ રદ કરવામાં આવી। આ ચારે ચાર ટૉપિકની અંદર સરકારના નિયંત્રણો હતા એ ઓછા કર્યા। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઉદારીકરણના લાભ ટૂંકમાં આપણે લખવાના, ઉદારીકરણથી પહેલું ઉત્પાદનમાં વધારો થયો, ઉદારીકરણના કારણે વિદેશ વેપારમાં વધારો થયો, વિદેશ વેપાર વધવાથી વિદેશી નાણું, વિદેશી ઊંડિયામણ એમાં વધારો થયો, ઉદારીકરણના લીધે આંતરમાળખાકીય સગવડો એનો મતલબ દેશમાં રેલવે, રસ્તા, શિક્ષણ, વીજળી આવી સગવડમાં વધારો થયો, આ બધા ફાયદા થયા એટલે ઉદારીકરણના લાભ કે ફાયદા કે એક જ। હવે ઉદારીકરણના ગેરલાભ છે, તો ઉદારીકરણના ગેરલાભની અંદર લખવાનું છે મર્યાદા, ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો ઘટ્યા
પણ ઇજારાના દૂષણોમાં ઘટાડો થઈ શક્યો નહીં। માત્ર ઉદ્યોગો ઉપર જ વધુ ધ્યાન આપ્યું એટલે એના લીધે ભારત ખેતી ક્ષેત્રે કેવો રહી ગયો, પાછળ રહી ગયો। ઉદારીકરણથી શું થયું, આવકની અસમાનતામાં વધારો થયો અને આયાત વધી, નિકાસો ઘટી, એટલે દેશના વિદેશી દેવામાં વધારો થયો। ચલો ઓકે, આજે વિદ્યાર્થી મિત્રો 16મા પાઠની અંદર આપણે તમને પ્રસ્તાવનાની અંદર ભારતને સુધારા કેમ કરવા પડ્યા એ ટોપિક સમજાયો અને એક આખી ટૂંકનત પૂરી કરી આર્થિક ઉદારીકરણ। તો આજે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરશે અને સાથે સાથે તૈયારી કરશે। ઓકે, થેન્ક યુ।